કમાલ તો એ છે કે મારે તમારા જેવા જૈનોની સામે ભગવાન કઈ રીતના બનાય, સાધુ કઈ રીતના બનાય એની વાત કરવાની હોય એની જગ્યાએ હકીકતમાં કહું ને, આજના પ્રવચનનું જો બીજું ટોપિક નામ આપું ને તો ખરું નામ તો એ છે હું માણસ તો બનું. આજે તમને લોકોને હવે સીધી રીતના ગાળ અને આ આડી જે ગાળો છે ને ગાળ લાગે છે, જાળ લાગે છે, એટલે હવે હું માણસ તો બનવું ની જગ્યાએ મારે આવા સુગર કોટેડ ટોપિક આપવા પડ્યા. ઇટ લક્ઝરીઝ ઓફ હ્યુમન લાઈફ. તમને એમ હશે ઇટ લક્ઝરી એટલે આમ જેગુઆર કાર કઈ રીતના લેવાય, 5G નો મોબાઈલ કઈ રીતના લેવાય, એ બધી વાત નથી અહીંયા. દુઃખની વાત છે કે જે જૈનો બેઠા છે એની સામે માણસ કઈ રીતના બનવાનું એની વાત કરાય. મને એ કયો, કોઈ ભેંસને કેવું પડ્યું તું ભેંસ બન, કોઈ ગાયને કેવું પડ્યું તું ગાય બન, અરે કૂતરાને કેવું નથી પડ્યું કૂતરો થા. કૂતરાઓ ઘણી વખત વિચારમાં ચડ્યો, તમે ઘરની અંદર કૂતરા કૂતરી શબ્દનો પ્રયોગ કરો ને એને થાય કે અમે કોઈ દિવસ મા બેન બોલતા નથી ને આ લોકો અમારો ઉપયોગ કેમ કરે. માણસના મોઢામાં કૂતરાનું નામ આવે કૂતરાની છાતી 56 ની થઈ જાય છે. એટલે અમે માણસ કરતા તો ઊંચા થયા, અમે નથી બોલતા ક્યારે મા બેન, અને એ લોકો કૂતરા કૂતરી બોલે. કોઈ કૂતરા કોઈ ગધેડા કોઈ ઘોડા કોઈ ગાય કોઈ ભેંસ નથી કેવું પડ્યું તું આ થા તું તે થા. અને માણસને કેવું પડે છે તું માણસ. હજારો ડિફરન્સ છે પશુ અને માણસની વચ્ચે, હજારો ડિફરન્સ છે. આજે હજાર ડિફરન્સ નથી કેવા, ખાલી 8 ડિફરન્સ. પ્રવચન પૂરું કરીશ ત્યારે હું છેલ્લે તમારી સામે પૂછીશ, માટે કહું છું ધ્યાનથી સાંભળજો. એક એક ડિફરન્સ માણસ અને પશુ, માનવી અને પશુના જીવન વચ્ચેના ડિફરન્સ કયા છે. નંબર 1, પહેલો ડિફરન્સ, દેટ મીન્સ તમારી પાસે જે છે એ પશુની પાસે નથી, એની પાસે નથી, માટે તમારો વૈભવ કહેવાય. તમારી પાસે 8 લક્ઝરી એટલે કે 8 વૈભવ છે. એમાંનો પહેલો વૈભવ વિચાર વૈભવ. વિચાર શેનાથી થાય? મનથી થાય. ઓકે, તમે કહેશો કે મન તો મારા સાહેબ પશુને પણ છે ને, છે કે નહીં? પણ તમારા અને એના મનમાં કોઈ ડિફરન્સ ખરું કે નહીં? મન બેયની પાસે હોવા છતાં મનુષ્યનું મન વિચારનો વૈભવ ધરાવે છે, પશુના મનના શું વિચાર ચાલે છે ખબર જ નથી. પશુ પાસે મન છે પણ સારા વિચાર કરવાનું વાતાવરણ નથી. યાદ રાખજો, તમારી પાસે મન છે, મન દ્વારા સારા વિચાર કરી શકો એવું અદભુત વાતાવરણ છે. તમને જીન મંદિર મળ્યા, તમને જીન પ્રતિમા મળી, તમને ઉપાસના મળ્યા, તમને પ્રવચનો મળ્યા, તમને સત્સંગ મળ્યા, તમને મહાત્માઓ મળ્યા, ધારો તેટલા શુભ વિચાર કરી શકો એટલું અદભુત વાતાવરણ મનુષ્યને પ્રાપ્ત થયું છે. આપણે કેટલો લાભ ઉઠાવીએ એ આપણા ઉપર ડિપેન્ડ છે. બાકી પશુ કરતા તમે જુદા પડો છો વિચારના માધ્યમે. વિચાર, ઉત્તમ વિચાર કરવા માટેનું સુંદર આલંબન મનુષ્યને મળ્યું છે. ઓબ્ઝર્વ કરો, 24 કલાકમાં સારા વિચાર કેટલા ચાલે છે, નબળા વિચાર કેટલા ચાલે છે. જેની પાસે ઉત્તમમાં ઉત્તમ આલંબન મળ્યા પછી પણ જે માણસ નબળા વિચાર કરે એ માણસને બચાવવાનો હવે આ દુનિયામાં કોઈ રસ્તો જ નથી. પશુ મંદિરની પાસેથી પસાર થાય તો એને નમો જીનાનમ બોલવાનું મન થાય ખરું, અને તમે મંદિર પાસેથી પસાર થાવ તમારા મોઢામાંથી સહજ નીકળી જાય નમો જીના. હું આમ ચાલતો ને સામેથી ગાય આવતી હોય, ગાય મને જોઈને કહેશે માબોદી મહારાજ મથે વંદામી બોલશે, નીચી નુમશે નહીં, એને વાતાવરણ જ નથી મળ્યું. અને તમે કદાચ કાઇનેટિક પર બાઇક પર જતા હશો ને, ઘણી વાર તો અમને ડર લાગ્યો, છોકરાઓ અમને જોવે ને બે હાથ ઊંચા મથે, એ બાપા તારી બાઇક પકડ, તું મને વંદન કરવા જાય છે કે ઠોકી ના દે મને. તમારી પાસે આલંબન છે. ક્યારેક લાગે છે આપણી સ્થિતિ ભૂંડ જેવી છે, સમજો બરાબર. ભૂંડની સામે બે ચીજ મૂકીએ, એક બાજુ દૂધપાક અને બીજી બાજુ વિષ્ઠા. બોલો ભૂંડ મોઢું ક્યાં નાખે? ખબર છે, ઉત્તમમાં ઉત્તમ દૂધપાક હોવા છતાં ભૂંડ મોઢું દૂધપાકમાં નથી નાખતો, વિષ્ઠાની અંદર નાખે છે. સારા અને નબળા બે વિચારો
કરી શકતા હોવા છતાં પણ 24 માંથી વધુમાં વધુ કલાક નબળા વિચારોની અંદર જો જતું હોય મન, તો આપણા મન અને આપણા ભૂંડ એ બેમાં કોઈ ફરક